તો અમરેલીના ખાંભા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો વરસાદને કારણે લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો હતો તો જૂનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે બરબાદીનો વરસાદ જોવા મળ્યો ખેડૂતોનો તૈયાર પાક પલળી જતા મોય આવેલો કોળીઓ છીનવાયો હતો કેશોદ તાલુકાના હાંડલા ગામે નુકસાનીનો વરસાદ જોવા મળ્યો માળિયા હાટીના અકાળા કાલીમ્બ્રા સહિતના વિસ્તારમાં વરસાદ તો વડીયામાં પણ વરસાદ જોવા મળ્યો ધોધમાર વરસાદથી ખેતરો પણ પાણીથી તરપોર થયા હતા જેને લઈ ઉભા પાકને નુકસાની પીતી પાછોતરા વરસાદથી ખેડૂતોની મહેનત પર જૂનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે આ બરબાદીનો વરસાદ જોવા મળ્યો હાંડલામાં પણ નુકસાનીનો વરસાદ જોવા મળ્યો હતો કેશોદ તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ અને જેને લઈ પાકને નુકસાન પહોંચ્યું છે ગઈકાલે પણ કેશોદ માંગરોળમાં વરસાદ જોવા મળ્યો હતો તો વિસવાદરમાં પણ ખેડૂતોની સ્થિતિ બની છે બરબાદ કર્યા છે ગુજરાતમાં જગતના તાત પર કુદરતી ઘાત ઢેબર માં મગફળીનો પાક ધોવાયો ખેતરોમાં મગફળીના પાથરા પલળી જતા ખેડૂતો બરબાદ થયા છે હવે ખેડૂતોની દિવાળી પકડી છે જુનાગઢ જિલ્લામાં સતત બીજા આ બરબાદીનો વરસાદ જોવા મળ્યો કેશોદ તાલુકાના હાંડલામાં નુકસાની વરસાદ ખેતરો પાણીથી તરબોળ થતા ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ ગયો છે આ ખેડૂતોની મગફળી પળતી જતા હવે ખેડૂતોની દિવાળી પણ બગડી છે પાછોત્રા વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું તો જૂનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ આ ખેતરના દ્રશ્યો પણ સામે આવ્યા છે મગફળી પલળી હોય તે પ્રકારના દ્રશ્યો આ સામે આવ્યા છે ખેતરો પાણીથી તરપોર થયા હતા અને જેમાં મગફળીનો પાક પલળી ગયો હતો એટલે કે સંપૂર્ણ પાક નષ્ટ થતા હવે ખેડૂતોની દિવાળી પણ બગડી છે સતત બીજા દિવસે જૂનાગઢમાં વરસાદ વરસ્યો પાછોતરા વરસાદથી આ નુકસાનીના અહેવાલ પણ સામે આવ્યા છે જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદ જોવા મળ્યો હતો ખેતી પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે અલગ અલગ પાકોમાં નુકસાનીની ભીતિ છે ત્યારે ખેડૂતોએ સહાય ચૂકવવાની પણ માંગ કરી છે જલ્દીથી સહાય ચૂકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે તો જુનાગઢના વિસાવદરમાં પણ ખેડૂતોની સ્થિતિ કફોડી બની ઢેબરકામમાં મગફળીનો પાક ધોવાઈ જતા ખેડૂતો બરબાદ